નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બક્ષ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે ત્રીસ જુલાઈ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છીએ કે જે તમારી આગામી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને DYSO એસટીએ તેમજ ની પરીક્ષામાં પૂછાઈ શકે તેવા મહત્ત્વના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરવાના છીએ તો એ માટે આપણા લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લિન બોક્સ દ્વારા તમને યુટ્યુબના માધ્યમથી સમગ્ર દિવસનું પરીક્ષાલક્ષી એ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી આ લેક્ચરનો લાભ ઉઠાવો અને તૈયારી કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચાડવું જેનાથી એમને પણ ફાયદો થઈ શકે તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડિયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના પોતાના કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અફેર વિશેની આપણે ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની ગઈકાલના લેક્ચરમાં પણ પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં રશિયાના રાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો એની અંદર આપણો સાચો જવાબ આવશે વ્લાદિમીર પુતિન તો મિત્રો વર્તમાનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન છે અને આ પ્રશ્નનો જવાબ ઘણા જ વિદ્યાર્થી મિત્રોએ સાચો આપ્યો છે જે ખૂબ જ સારી બાબત કહી શકાય મિત્રો આવી જ રીતે દરરોજ લેક્ચરના અંતમાં પૂછવામાં આવતા પ્રશ્નોનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી લો જેનાથી તમારા જીકેમાં પણ વધારો થઈ શકે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો તાજેતરમાં વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અઠ્યાવીસ જુલાઈ તો મિત્રો અઠ્યાવીસ જુલાઈના રોજ દર વર્ષે પ્રાકૃતિક સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ એના વિશે તો દર વર્ષે અઠ્યાવીસ જુલાઈના રોજ વિશ્વ પ્રાકૃતિક સંરક્ષણ દિવસ મનાવવામાં આવે છે અને વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ મનાવવા પાછળનો ઉદ્દેશ પ્રકૃતિના રક્ષણ અંગે જાગૃતિ ફેલાવી અને એવા પશુઓ તેમજ એવા વૃક્ષો કે જે વિનાશના આરે છે તેમનું રક્ષણ કરવાના માટે આ દિવસ મનાવવામાં આવે છે તેમજ મિત્રો વાત કરીએ આ વર્ષની થીમ વિશે તો આ વર્ષની થીમ છે ફોરેસ્ટ એન્ડ લાઈવલીહૂડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ મિત્રો કોઈપણ દિવસ હોય તો એની થીમ ખાસ અગત્યની હોય છે કારણ કે એક્ઝામની અંદર જે તે દિવસ હોય તેની થીમ પૂછવામાં આવે છે તો ફરીથી એકવાર રિપીટ કરું છું તમે નોટડાઉન પણ કરી શકો છો તો થીમ છે ફોરેસ્ટ એન્ડ લાઈવલીહૂડ સસ્ટેનિંગ પીપલ એન્ડ પ્લેનેટ ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં નિર્યાતક બનો મિશન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાન સરકાર દ્વારા નિર્યાતક બનો નામનું મિશન શરૂ કરવામાં આવે છે તો મિત્રો વાત કરીએ આ મિશન અંગે તો રાજસ્થાન સરકારે નિકાસને પ્રોત્સાહન આપવા માટે નિર્યાતક બનો મિશન શરૂ કર્યું છે જેની અંદર મહત્વકાંક્ષી નિકાસકારો જે છે એમને પ્રોત્સાહિત કરવા માટે રાજસ્થાનના ઔદ્યોગિક વિભાગ તેમજ રાજસ્થાન ઔદ્યોગિક વિકાસ રોકાણ નિગમ દ્વારા આ મિશન શરૂ કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો રાજસ્થાન સરકાર જે છે એ તેના નિકાસને પ્રોત્સાહન આપવા માટે તેના નિકાસકર્તા હોય એમના માટે એક નિરાતકર્તા બનો નામનું મિશન શરૂ કર્યું છે અને જેમાં તે મહત્વાકાંક્ષી નિકાસકારો હોય તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે તેમજ આ મિશન જે છે એને રાજસ્થાનના ઔદ્યોગિક વિભાગ અને રાજસ્થાન ઔદ્યોગિક વિકાસ રોકાણ નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલું છે મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરીએ તો વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરી છે મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવે છે ઇન્દિરા રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે કામધેનુ ડેરી યોજના પણ શરૂ કરવામાં આવી છે તેમજ ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન જે રાજસ્થાનની અંદર પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટેટિક કે તો રાજ્યપ્રાણી ઊંડ છે અને રાજ્ય પક્ષી છે ઘોડાવણ તેમજ રાજ્યવૃક્ષ ખીજડો છે રાજ્ય ફૂલ રોહિડા અને રાજ્ય રમત છે બાસ્કેટબોલ ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રાજસ્થાનના લોકનૃત્યની અંદર એક છે ઘૂમર બીજું છે ગાપાલ ત્રીજું છે પનિહારી ચોથું છે જિંદાદ પાંચમું નેજાજ છઠ્ઠું છે કલબિલિયા અને સાતમું છે ગણગોર તો મિત્રો આ રાજસ્થાનના કેટલાક પ્રખ્યાત લોકનૃત્ય ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનની મુખ્ય જનજાતિઓની અંદર એક મીણા બીજી છે સહરિયા સાસી ભીલ બંજારા કોળી અને ગરસિયા જેવી જનજાતિઓ રાજસ્થાનની અંદર જોવા મળે છે ત્યારબાદ વાત કરીએ તો રાણા પ્રતાપ પ્રતાપસાગર પરિયોજના જે ચંબલ નદી પર આવેલું છે અને જવાહરસાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત છે રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાનના પાંચ પાડોશી રાજ્ય છે જેની અંદર એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું છે ઉત્તરપ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ મિત્રો રાજસ્થાનની લોકસભાની પચીસ સીટ છે અને રાજ્યસભાની દસ સીટ છે તેમજ વિધાનસભાની બસો સીટ છે તો મિત્રો ત્યારબાદ જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેની અંદર એક છે સારીસ કવર્ન્યજી અભ્યારણ્ય બીજું છે મરૂભભૂમિ રાષ્ટ્રીય અભ્યારણ્ય ત્યારબાદ છે સીતામાતા અભ્યારણ્ય ત્યારબાદ છે કુંભલગઢ અભ્યારણ ત્યારબાદ છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ્ય તો મિત્રો આ હતા રાજસ્થાનના કેટલાક મહત્વના રાષ્ટ્રીય અભ્યારણ્ય જે તમારી આગામી પરીક્ષા માટે ખૂબ જ મહત્ત્વના છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે બસવરાજ બોમ્બઈ તો મિત્રો બસવરાજ બોમ્બઈ જે છે એ તાજેતરમાં કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા છે આ પહેલાં વાત કરીએ તો કર્ણાટકના મુખ્યમંત્રી હતા બીએસ એસ અને તેમની જગ્યાએ બસવરાજ બોમ્બે નવા મુખ્યમંત્રી બન્યા છે મિત્રો બસવરાજ બોમ્બે જે છે એ કર્ણાટકના ગૃહમંત્રી હતા અને હવે તેઓ મુખ્યમંત્રી બન્યા છે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વર્લ્ડ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી કોન્સ્ટેબલની પરીક્ષા માટે એક કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ બેચ શરૂ કરવામાં આવી છે અને જેની શરૂઆત બાવીસ જુલાઈથી થઈ ચૂકેલી છે તેમજ મિત્રો આ બેચનો ટેબલ છે જેમાં દસ ત્રીસથી બાર ત્રીસ સુધી રહેશે તેમજ મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની શ્રેષ્ઠ ફેકલ્ટી દ્વારા શિક્ષણ તથા માર્ગદર્શન આપવામાં તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ દર મહિને કરંટ અફેરનું એક સેમિનાર પણ હશે આ સિવાય મિત્રો આ બેચમાં તમને નિઃશુલ્ક રીડિંગ માટે લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ ક્લાસ માટેના જે અદ્યતન સુવિધા પર વર્ગખંડો છે આ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે મિત્રો વર્લ્ડ ઇન્ડક્સ એકેડેમી જે છે એ પોલીસની ભરતીઓમાં સૌથી વધુ સારા પરિણામ આપતી એક ગાંધીનગરની એકમાત્ર સંસ્થા છે તો મિત્રો જલ્દીથી આ બેચમાં જોઈન થવા માટે તમે આપણા ફ્રી ડેમો લેક્ચર જે છે એ બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવે છે તો તમે ડેમો ક્લાસ એટેન્ડ કરી શકો છો જેનાથી તમને ક્લાસ અને બેચ વિષયોનો તમને સંપૂર્ણ આઈડિયા આવી જશે તેમજ મિત્રો તમે આ બેચ વિશેની વધુ માહિતી માટે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરી શકો છો તેમજ બીજો આપણો એક હેલ્પલાઇન નંબર છે જે છે એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન મિત્રો આ બંનેમાંથી કોઈપણ નંબર પર તમે તમે માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા કોન્સ્ટેબલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે શુદ્ધ પેય જળ ઉપલબ્ધ કરાવવા માટે ડ્રિંક ફ્રોમ ટેપ નામનું એક યોજના શરૂ કરી લે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે ઓડિશા તો તાજેતરમાં ઓડિશા રાજ્ય સરકારે પીવાના શુદ્ધ પાણી માટે ડ્રિંક ફ્રોમ ટેપ નામની એક યોજના શરૂ કરી છે તો વાત કરીએ આના વિશે તો ઓડિશાના મુખ્યમંત્રીએ પુરી ખાતે ડ્રિંક ફ્રોમ ટેપ નામની યોજનાનો શુભારંભ કર્યો છે અને આ યોજના શરૂ થવાથી પુરીના જગન્નાથ ધામમાં દર્શન કરવા આવતા દરેક વિશ્વના તમામ યાત્રાળુઓ જે છે એમને પીવા માટે શુદ્ધ પાણી મળી રહેશે તેમજ મિત્રો આ પ્રોજેક્ટ જે છે એને સુજલ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવ્યું છે એટલે કે મિત્રો ઓડિશાનું જે પુરી છે ત્યાં જગન્નાથનું એક પવિત્ર ધામ આવેલું છે અને વિશ્વભરનીથી આ જગન્નાથ પુરીમાં લોકો દર્શન કરવા માટે આવે છે અને તેવા યાત્રાળુઓ માટે પીવા માટેનું શુદ્ધ પાણી મળી રહેશે તેમજ મિત્રો આ પ્રોજેક્ટ જે છે એને સુજલ મિશન અંતર્ગત શરૂ કરવામાં આવેલું છે મિત્રો અહીંયા વાત છે ઓડિશાની તો ઓડિશા સંબંધિત તાજેતરના ક્રાંઠવી વિશે ચર્ચા તો ઓડિશામાં ગોબંધુ સંબંધિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે સ્વસહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવે છે તેમજ રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઇન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કરે છે એકસો દસ કરોડ રૂપિયાની પોતઘાટ પરિયોજના ધામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી છે ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત રાજ્યનો સૌથી બીજો બાયોસ્પી રિઝર્વ જાહેર કરવામાં આવે છે સુમંગલ પોર્ટલ અને ગો સ્વિફ્ટ લોન્ચ કરવામાં આવે છે સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવ્યું છે તેમજ મોત સરકાર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટપેર ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક જગ્યાએ તો ઓડિશાનું રાજ્ય પ્રાણી સાંભર હરણ છે રાજ્ય પક્ષી નીલકંઠ છે રાજ્ય વૃક્ષ વડ છે રાજ્ય ફૂલ અશોક છે તેમજ વાત કરીએ ઓડિશાના કેટલાક લોકનૃત્યો તો જેમાં ઓડિસી સવારી પેકા મુંદરી અને ગુમરાહ ત્યારબાદ જોઈએ ઓડિશાના કેટલાક પ્રસિદ્ધ બંધ તો જેમાં એક છે હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવે છે ત્યારબાદ છે મંદિરા ડેમ શંખ નદી પર આવે છે અને ત્યારબાદ છે રેંગાલી ડેમ જે બ્રાહ્મણી નદી પર આવેલો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઓડિશા જે છે એની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો છત્રીસમાં થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે રાજ્યપાલ છે ગણેશીલા તેમજ મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર તેમજ વાત કરીએ તો ઓડિશાની અન્ય પાંચ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું આંધ્રપ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન જેમાં છે ચિલકા વન્યજીવ અભ્યારણ કોટગઢ વન્યજીવ અભ્યારણ્ય અહમદગઢ વન્યજીવ અભ્યારણ્ય શિમલીપાલ રાષ્ટ્રીય અભ્યારણ્ય અને નંદનકાનન જ્યુલોજીકલ પાર્ક મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો મિત્રો એની અંદર જવાબ છે ઓગણત્રીસ જુલાઈ તો તાજેતરમાં ઓગણત્રીસ જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવામાં આવે છે તો વાત કરીએ આના વિશે તો આ દિવસ જે છે એને વાઘ સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાવવા માટે મનાવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ મનાવવાની શરૂઆત વર્ષ બે હજાર દસમાં કરવામાં આવી હતી એટલે મિત્રો આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ જે છે એને વાઘના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે અને જેની શરૂઆત વર્ષ બે હજાર દસમાં કરવામાં આવી હતી તેમજ મિત્રો બે હજાર એકવીસની થીમ છે જે આ પ્રમાણે છે

તો ઈ નાયરા જે છે એ એક વોલેટના રૂપમાં કાર્ય કરશે અને જેમાં ગ્રાહકો પોતાના ફંડ્સ રાખી શકશે તો મિત્રો આજે ઈ નાયરા છે એ એક વોલેટના રૂપમાં કાર્ય કરશે અને જેમાં ગ્રાહકો પોતાના ફંડ્સ જે છે એ રાખી શકશે તેમજ મિત્રો વાત છે નાઇજીરિયાની તો નાઇજીરિયાની રાજધાની છે અબુજા તેમજ રાષ્ટ્રપતિ છે વર્તમાનમાં મોહમ્મદુ બુહારી અને નાઇજિરિયાની મુદ્રા છે નાયરા ત્યારબાદ જોઈએ મિત્રો આપણો અર્પોર્નો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે દેવારણ્ય યોજના શરૂ કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે મધ્યપ્રદેશ તો તાજેતરમાં મધ્યપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયુર્વેદને પ્રોત્સાહન આપવા માટે દેવારણ્ય નામની એક યોજના શરૂ કરવામાં આવી છે તો વાત કરીએ તો દેવારણ્ય યોજના જે છે એના માધ્યમથી મધ્યપ્રદેશની અંદર આયુષ્યની જે દવાઓ ઉત્પાદન કરવામાં આવે છે તેનું સંપૂર્ણ મૂલ્ય શ્રેણી વિકસિત કરવામાં આવશે તો મિત્રો આજે દેવારની યોજના છે એના માધ્યમથી પ્રદેશમાં આયુષ દવાઓના ઉત્પાદનને સંપૂર્ણ મૂલ્ય શ્રેણી વિકસિત કરવામાં આવશે મિત્રો અહીંયા નામ છે આયુષ તો આયુષનું ફૂલ ફોર્મ થાય છે એમાં વાય ફોર યોગા યુ ફોર ઇનાની એસ ફોર સિદ્ધિ અને એચ ફોર હોમિયોપેથી તો મિત્રો આ રીતના ફૂલ ફોર્મ જે છે એ પણ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો આ ફૂલ ફોર્મ જે આવે છે એ પણ તમે અલગથી નોટડાઉન કરી શકો છો તો મિત્રો અહીંયા વાત છે મધ્યપ્રદેશની તો મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ ફેર વિશે તો એનિમે મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં પ્રથમ નંબર આવ્યો છે તેમજ વાત કરીએ તો વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના લોન્ચ કરવામાં આવી છે ફ્રન્ટલાઈન હેલ્થ વર્કર્સ માટે કોરોના વોરિયર્સ યોજના શરૂ કરવામાં આવે છે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાની સુવિધા માટે મિશન ગ્રામોદય લોન્ચ કરવામાં આવે છે તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના શરૂ કરવામાં આવે છે આ સિવાય મધ્યપ્રદેશના બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી પણ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ વાત કરીએ મધ્યપ્રદેશના સ્ટેટિક જીકે વિશે તો રાજ્યપ્રાણી બારાસિંગા છે રાજ્ય પક્ષી શાહ બુલબુલ રાજ્ય વૃક્ષ વડ છે રાજ્ય ફૂલ સફેદ લીલી રાજ્ય પાક છે સોયાબીન રાજ્ય રમત મલકમ છે તેમજ મિત્રો ચારકુલા અને મટકે ડાન્સ મધ્યપ્રદેશના લોકનૃત્ય છે તેમજ વાત કરીએ તો મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બાંધની અંદર ઇન્દિરસાગર બંધ બારબી બંધ નર્મદા બંધ અને ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલું છે તેમજ ગંગાસાગર બંધ તથા ગાંધીસાગર બંધ જે ચંબલ નદી પર આવેલું છે આ સિવાય વાત કરીએ મધ્યપ્રદેશની અંદર જોવા મળતી કેટલીક જનજાતિઓ વિશે તો જેમાં છે લંબાડી ગોંડ મુરિયા બિચનહાર અને વૈગા ત્યારબાદ વાત કરીએ તો મિત્રો મધ્યપ્રદેશ જે છે એની સ્થાપના એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની ભોપાલ છે રાજ્યપાલ મંગુભાઈ છગનભાઈ પટેલ છે જે તાજેતરમાં નવા બનેલા છે તેમજ વર્તમાનમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ છે આ સિવાય મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે રાજસ્થાન બીજું ગુજરાત ત્રીજું મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ તો મિત્રો ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે કાના રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુરા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું પેંચ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ ઇન્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જનરલ બેન્ચ શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ બેચના તમે ફ્રી ડેમો બાવીસ ત્રેવીસ અને ચોવીસ જુલાઈ દરમિયાન એટેન્ડ કરી શકો છો તેમજ આ બેચ જે છે એ બાવીસ જુલાઈથી શરૂ થઈ ગયેલી છે અને તેનો સમય છે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીનો મિત્રો આ બેચની અંદર તમને ગાંધીનગરની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ દ્વારા શિક્ષણ તેમજ માર્ગદર્શન આપવામાં આવશે તેમજ વર્લ્ડ ઇન બોક્સ પ્રકાશનના કુલ અગિયાર જેટલા પુસ્તકો તેમજ મંથલી મેગેઝિન એના છ અદ્યતન અંક તમને આપવામાં આવશે તેમજ ડેલી વીકલી અને મંથલી ટેસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું છે આ સિવાય દર મહિને એક કરંટ અફેરનો સેમિનાર પણ છે તેમજ રીડિંગ માટે તમને નિઃશુલ્ક લાઇબ્રેરી સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવે છે તેમજ અદ્યતન સભર વર્કખંડો છે અને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ જનરલ બેચ વિશે વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઈન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આથી માહિતી આપણા આભાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી જનરલ બેન્ચ વિશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કન જે છે એ ભારત પહોંચ્યા છે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે અમેરિકા તો તાજેતરમાં અમેરિકાના વિદેશ મંત્રી ભારત પહોંચ્યા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો ડિસેમ્બર બે હજાર એકવીસમાં બિમ્સટેક શિખર સંમેલનનું આયોજન કયા દેશમાં કરવામાં આવશે તો મિત્રો એની અંદર પણ જવાબ આવશે શ્રીલંકા તો ડિસેમ્બર બે હજાર એકવીસમાં બિમસ્ટેક શિખર સંમેલનનું આયોજન શ્રીલંકા ખાતે કરવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન તાજેતરમાં દિલ્હીના નવા પોલીસ કમિશનર કોણ બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાકેશ અસ્થાની તો તાજેતરમાં દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા છે રાકેશ અસ્થાની ત્યારબાદ જોઈએ નેક્સ્ટ તો તાજેતરમાં નંદુ નાટકરનું નિધન થયું છે તો તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા તો તાજેતરમાં નંદુ નાટકરનું નિધન થયું છે તેઓ બેડમિન્ટન સાથે સંકળાયેલા હતા ત્યારબાદ જોઈએ મિત્રો આપણો અગાઉનો પ્રશ્ન તો કઈ રાજ્ય સરકારે વાંસ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર પણ જવાબ છે આસામ તો આસામ સરકાર જે છે એ આગામી સમયમાં વાસ ઔદ્યોગિક પાર્ક સ્થાપિત કરશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવો છે તો ગુજરાતના પાડોશી રાજ્ય કેટલા છે અને કયા કયા તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમને આવડે છે તો કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારા જે કેમાં વધારો થશે મિત્રો આ સાથે આજના કેટલાક મહત્વના કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરી છે જેનાથી આવનારી કોઈપણ પરીક્ષાની અંદર કરંટ અફેરનો કોઈ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને સો ટકા આવડશે તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયાર કરતાં દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમને લેક્ચર પસંદ આવતું હોય તો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવવાનું રાખો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના મહત્વના કરંટ અવેર્સની ચર્ચા કરતા રહીએ તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે આઇકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો વર્લ્ડ ઇન બોક્સ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા માટે કોર્સ ચલાવવામાં આવે છે તો આ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી મેળવવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો વોટ્સએપ મેસેજ દ્વારા માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો ભર ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં